અમે એકવાર ચંદુ હાર્યો એકવાર ટીકો હારી થોડું પાણી પીને ફરી રમવા લાગ્યા ચંદુએ બુદ્ધિ વાપરી મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછમાં કાન સંકોરી બેસી ગયો જાણે કોઈ પથ્થરો જ જોઈ લો ચો પૂંછડી અને એનું મોઢું પેલું ગોળ આમ સંકોચીને બેસી ગયો એટલે કોઈને એવું લાગે કે આ મોટો પથરો પડ્યો છે તો એવી રીતે ચંદુ બેસી ગયો એને બુદ્ધિ વાપરી એમ ઓલી કીડી એને શોધી ના શકે ને એટલા માટે એન ગેન ચંદુ સંતાઈ ગયો કે હું આંખો ખોલું છું બરાબર સંતા જ હો પૂંછડી પણ દેખાવી ના જોઈએ એમ કરીને કીડી હસવા લાગી હી 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 એમ કે તું દેખાય ને એવી રીતે સંતાઈ જજે એમ તારી પૂંછડી ના દેખાવી જોઈએ બરાબર સંતાઈ ગયો છે ને એમ હવે આ બાજુ છે ને ચંદુરિયો એ સંતાઈ ગયેલો હતો પથરાની જેમ ટીકુએ આંખો ખોલી અને ચંદુને શોધ્યો પણ ચંદુ તો શું એની પૂંછડીએ દેખાતી નહોતી આ વખતે એ તો એવી રીતે સંતાઈ ગયો હતો કે કીડી એને શોધી ના શકે ટીકુએ તો એક મસ મોટા પથરા ઉપર ચડીને જોયું પણ ચંદુ હાથી ક્યાંય મળે નહીં એ ચારેય બાજુ શોધવા લાગી થાકીને એ પથ્થર પરથી નીચે ઉતરી તો એ હજી એને ટીકુ દેખાતો નહોતો ચલો આવડો મોટો ચંદુ સંતાયો ક્યાં એસે દેખાતો કેમ નથી એ વિચારતી હતી કે આવડો મોટો ચંદુ ગયો તો ક્યાં ગયો ટીકુ જે પથ્થર ઉપર ચડેલી હતી ને એ પથ્થર ઊભો થયો અરે એ તો ચંદુ હતો જોર જોરથી બૂમો પાડવા માંડ્યો હું જીતી ગયો હું જીતી ગયો એમ એ ચંદુ ઉપર ચડી હતી એને એમ હતું પથરો છે સારું સારું કંઈ વાંધો નહીં હવે મારો વારો છે સંતાવાનો તું આંખો બંધ કરી દે કે કીડી એમ કે છે હાથીને કહે છે કે હવે મારો વારો આવ્યો સંતાવાનો તું આંખો બંધ કરી દે હવે ટીકુ એ અકલ વાપરી એ પગ ઉપર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ જો કીડી તો નાની હોય એના હાથીના પગ ઉપર ચડીને એના કાન હતો એની પાછળ સંતાઈ ગઈ ચંદુની ચામડી જાડી એટલે એને ખબર પડે ને એના ઉપર કીડી ચાલે તોય ચંદુએ આંખો ખોલી ટીકુને ખૂબ શોધી એ ચારે બાજુ શોધવા લાગ્યો પણ કીડી તો ક્યાં સંતાણી હતી એના કાનની પાછળ આ ઝાડની ઉપર જોયું નીચે જોયું ડાળીઓમાં જોયું પાંદડાઓમાં જોયું આંખો ઝીણી કરીને જોયું ટીકુડી તું દેખાતી કેમ નથી હું તો હાર્યો તું જીતી ટીકુબાઈ બહાર આવ હવે હવે તો હાથી હારી ગયો હવે બાજુ જીતી ગઈ હું જીતી ગઈ આ રહી છું તારા કાનની પાછળ તને તો ખબર પણ નથી કે હું તારા ઉપર ચડીને સંતાઈ છું હી હી કરતી દાસ હસવા માંડીએ જો ટીકું છે એ હવે જીતી ગઈ એ સંતાઈ ગઈ હતી એટલે હવે એક વાર તું જીતી એક વાર હું જીત્યો ટીકોડી હા હા ચંદુ હાથી છે એમ કે છે કે આપણે બંને એક એક વાર અને એક એક વાર હું હારી એક વાર તું હાર્યો એમ કેડી કહે છે બે સરખું થયું ને એ તો ઠીક છે પણ ઝાડ ઝાડ રમ્યા હોય તો હું જ જીતી જાત જે સૌથી મોટું ઝાડ ઉપાડી આપે એ જીતે હા 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 આથી શું કે છે કે આપણે જો ઝાડ ઝાડ રમ્યા હોત ને તો આપણે જલ્દી હું એમ મોટું ઝાડ ઉપાડે એ જીતી જાય એમ તો આપણે દર દર રમ્યા હોત તો હું જીતી જાય કે શું કે છે કે ઝાડ ઝાડ રમ્યા હોત તું પણ દર દર રમ્યા તો હું જીતી જાત નાનામાં નાના દરમાં ઘૂસી શકે એ જીતે કીડી તો સાવ નાની હોય ગમે એટલું નાનો દર હોય તો એ ઘૂસી જાય ને હાથે ના અંદર ઘૂસી શકે એટલે કે હું દર દર એમાં આવું ને તો તો કે હું જ જીત જાત તેમ એ સાંભળી ચંદુ હસ્યો હા 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 એની સૂનમાંથી પવન ફૂંકાયો આજુબાજુની જમીન સ્વચ્છ થઈ ગઈ ને ટીકું બેન તે તો ઉડ્યા એના નાકના પવનથી ટીકું તો સાવ નાની એવી હોય એ તો ધૂળની સાથે એ પણ ઉડી ગઈ આજુબાજુની જે બધી સ્વચ્છ થઈ ગઈ જમીન અને ટીકુ બેન ઉડ્યા તે ઉડ્યા ચલો હવે આપણે વાતચીત છે એના પ્રશ્નો છે આ વાર્તામાં સૌથી વધારે મજા તમને ક્યારે આવી હાથી ની સૂંડ શું શું કરતો પવન ફૂંકાયો તેથી બધા પાંડા ઉડી ગયા કીડીવાળું પાંદડું ઉડ્યું આ વાર્તામાં અમને ત્યારે મજા આવી હાથી હાફ્યો તો કેડી ઉડીને ક્યાં ગઈ હશે તો એના જવાબમાં હાથી આપ્યો એની સૂંડમાંથી પવન ફૂંકાયો તેથી બધા પાંડા સાથે કેડીવાળું પાંડું ઉડ્યું અને કીડી ઉડીને હાથીના પાસે પડી હશે ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે તમને કોની સાથે થપ્પો રમવાનું ગમે કેડી સાથે કે હાથી સાથે કેમ તો બાળકો આપણને કોની સાથે રમવાનું ગમે કેડી સાથે થપ્પો રમવાનું કેડી શોધવાની મુશ્કેલી પડે અને શોધવામાં આપણે ખરી કસોટી પણ થાય એટલે એટલે આપણને કેડી સાથે રમવાનું ગમે તમારા વાલા મિત્રનું નામ શું છે તમે એની સાથે કઈ રમત રમશો તો બાળકો આમાં તમારે તમારા વાલા હું સર લખું છું તમારે તમારા મિત્રનું નામ લખવાનું એની સાથે ચેસ રમીશ તમારા ઘરમાં મિત્રો સાથે થપ્પો રમો તો ક્યાં સંતાઈ જવાનું પસંદ કરશો શા માટે તો એના જવાબમાં આપણે લખીશું કે આપણે મિત્રો સાથે રમીએ ત્યારે હું બાથરૂમમાં સંતાઈ જવાનું પસંદ કરીશ કારણ કે ત્યાં કોઈ જલ્દી શોધવા આવે નહીં એટલા માટે હું અહીંયા સંતાઈ જઈશ શાળામાં થપ્પો રમવાનો થાય તો તમે ક્યાં સ્થળે સંતાવવાનું પસંદ કરશો કેમ તો જો શાળામાં થપ્પો રમવાનું થાય તો હું બાણાની પાછળ પાટલીની પાછળ એવા સ્થળે સંતાવવાનું પસંદ કરું કે જેથી જલ્દી પકડાય ના જઈએ સાતમો પ્રશ્ન જોઈએ આગળનો સાચું હોય તો કાન પકડવાનું અને ખોટું હોય તો નાક પકડવાનું હાથી અને કેડી દુશ્મન હતા તો આ સાચું કે ખોટું તો ખોટું છે તો આપણે એમાં શું કરવાનું નાક પકડવાનું આ કુસ્તી રમવા માંગતો હતો તો આથી કુસ્તી રમવા માંગતો હતો આ વાક્ય શું છે સાચું તો આપણે આથી ઉપર સંતાઈ ગયો આ વાક્ય ખોટું છે તો આપણે શું કરવાનું ના પકડવાનું કીડી પાંદડામાં છુપાઈ ગઈ તો આ સાચું છે તો એનો કાન પકડવાનો ચાલો કીડી જોર જોરથી ફૂંફાડા મારવા લાગી તો આ વાક્ય ખોટું છે તો શું કરશું તમે નાક પકડવાનું કીડી મોટેથી બૂમમાં બૂમ કરવા લાગી તો આ વાક્ય સાચું છે કે ખોટું કહો તો તમે મને બંને વખતે હાથીએ કીડીને શોધી કાઢી ચલો સાચું છે કે ખોટું હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો આ વિધાન કેવું છે સાચું કે ખોટું કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ આ વાક્ય સાચું છે હે ને જોર જોરથી હસતા હસા કીડીના બે દાંત બહાર આવી ગયા આવું તો કંઈ વાર્તામાં આવ્યું જ નહોતું તો આ વાક્ય ખોટું છે ચલો જવાબ લખો અમે પહેલી વાર ટીકું ને ચંદુને કેમ ઝડપથી શોધી શકી તો કેમ કે ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાઈ ગયો હતો અને સૂંઢ અને પૂંછડી દેખાતા હતા એટલે એ જલ્દી શોધી શકી ચલો બીજો પ્રશ્ન જોઈએ આપણે તું તો ઝાડ કરતાય ઝાડો છે એવું ટીકુએ ચંદુને શા માટે કીધું તું તો ઝાડ ઝાડો છે એવું ટીકુએ ચંદુને કીધું કારણ કે ચંદુ પોળા ઝાડ પાછળ પહોળા સંતાં તેની શુંડ અને પૂછડી દેખાતા હતા એટલે એને આ વાક્ય કહ્યું જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું जयरे टीकू पांडा नीचे संताई गई तेरे आजू बाजूचा आज बाजू चा जु बाजू जुर जीचे जो आम दौड़ियों दौड़ियों पर टीकू क्या है? नहीं, ने थाकी अंत हाफवा लगे चार बाजू शोधीक चंदू ने तो तो कम शोधी ना सकी ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોરીને બેસી ગયો હતો તે એક પથરા જેવો લાગતો હતો તેથી ટીકુને ખબર ના પડી કે અને એ ચંદુને શોધી શકી નહીં ચલો આગળનો પ્રશ્ન જોઈએ ટીકુને ક્યારે નવાઈ લાગી તો એનો જવાબ લખીએ ટીકુ જે પથ્થર ઉપર ચડેલી હતી એ પથ્થર ઊભો થયો એ પથ્થર નહીં પણ હાથે જ હતો એ જાણીને ટીકુને નવાઈ લાગી ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી ચંદુ થપ્પો ના કરી શકે એ માટે ટીકુએ એ યુક્તિ કરી કે પોતે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ એટલે કે ચંદુ એને શોધી શકે નહીં ચલો આગળનો પ્રશ્ન જોઈએ વાંચો વિચારો ઓળખો અને લખો બહાર આવ મસ્કરી કરે છે બરાબર સં સંતા બચાવ બચાવ આ આવા બધા શબ્દો કોણ બોલે છે તો એ આપણે કીડી અને હાથી એ બેનામાં વર્ગીકરણ કરવાનું જે વાક્ય જે બોલતું હોય એના વિભાગમાં આપણે એ લખવાનું ચલો મસ્કરી કરે છે હવે મારો દવ એ હાથી બોલે છે બચાવ બચાવ કીડી ચાલ સંતાઈ જાય એ હાથી બોલે છે બરાબર આવી રીતે કેડીના વિભાગમાં આવે કેડીમાં અને વિભાગમાં આવે વિભાગમાં બરાબર સંતાજી એક વાર તું જીતી એ કોણ બોલે છે હાથી અને પેલું વાક્ય કેડી બોલે છે પાંચમા જુઓ એક વાર તું હાર્યો એ કેડી બોલે છે બહાર આવ અમે બોલે છે ચલો એક વાર હું જીત્યો એ હાથી બોલે છે કેડીમાં આ પાંચ વાક્યો આવશે બીજા બધા હાથીમાં આવશે હવે આપેલા વાક્યનો અર્થ સમજતો કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો અને ખરાની નિશાની કરવાની ચાલો ચંદુ એક ઝાડા ઝાડ પાછળ સંતાઈ ગયો તો આ વાક્ય સાચું છે કે ખોટું ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે તો ઓપ્શન આપેલા છે એમાં જે સાચું હોય ને એમાં આપણે સાચું કરવાનું ઝાડ ઝાડું હોય તો જ હાથી ન દેખાય હાથી કોઈ પણ ઝાડ ઉપર સંતાઈ શકે ચલો પેલું વાક્યને બંધ બેસતું કયું છે પહેલું એમાં આપણે સાચું કરવાનું ચાલો બીજું જોઈએ ટીકુએ અકલ વાપરી એનો અર્થ શું થાય તો ત્રણ ઓપ્શન આપેલા છે એમાં જોઈએ ટીકુએ ચિત્ર દોરવામાં રંગ વાપરી નાખ્યા ના બીજું છે બુદ્ધિની ના બાલ ખરીદ્યા ને ખાઈ નાખ્યા ના એ ન આવે હવે આપણે ત્રીજું જોઈએ ટીકુ પાસે ઓછા રંગના હતા અને બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું છતાં તેને બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું તો આ આવે અંદર બરોબર અમે અકલ વાપરી એટલે બુદ્ધિ વાપરવી ચંદુએ આખો ઝીણી કરી તો એમાં એ ત્રણ ઓપ્શન છે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો આંખો ઝીણી કરવી એટલે શું દૂર દેખાતું ન હતું કે ત્રીજું ચંદુની આંખો ઝીણી હતી તો એમાં આવશે પહેલું ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો એ એ વાક્યને બંધ બેસતું છે બરાબર તો એમાં આપણે સાચું કરવાનું હવે આગળનું જોઈએ વાતોના તડાકા મારવા વાતો કરતા કરતા કૂદકા મારવું પછી ઘણી બધી વાતો કરવી તડકામાં વાતો કરવી તો તડાકા મારવા એટલે શું કે વાત બધી ઘણી બધી વાતો કરવી હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો ના એ ના આવે ચંદુ ખડખડાટ હસવા લાગ્યો કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા તો એને બંધ બેસતું કયું છે હસતા હસતા ચંદુના તો એમાં ત્રીજું આવે બરોબર વિચારો અને લખો બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો વર્ગની છોકરીઓ તનુને લાડુ લાડુ કહીને મસ્કરી કરવા લાગી કાચવાની પીઠ પથ્થર જેવી હોય છે રીટાએ થપ્પો રમત જડ તેને સુની શોધી કાઢ્યો નકામી વસ્તુમાંથી કંઈક નવું બનાવવા અકલ વાપરી પડે આપણે સ્વચ્છ કપડા પહેરવા જોઈએ જુઓ અને લખો ચાલો આમાં આપણે આ અમૂળાક્ષર આપેલા છે ને એને જોઈને લખવાના છ જોડી અક્ષરો છે સ્ર એના જેવો જ જોઈને લખવાનો ને શ્ર તો બાળકો આજે આપણે અહીં સુધીનો અભ્યાસ